ધ સિક્રેટ સફળતાનું રહસ્ય તંદુરસ્તી વિશે ગુડ જ્ઞાન ભાગ 7 ડોક્ટર જ્હોન હેગેલિન ક્વોન્ટમ ફિઝિસિસ્ટ અને પબ્લિક પોલિસીના નિષ્ણાત આપણું શરીર ખરેખર આપણા વિચારોની પેદાશ છે આપણે મેડિકલ સાયન્સમાં સમજી રહ્યા છીએ કે વિચારોનો પ્રકાર અને ભાવના કેટલાક અંશે શારીરિક રીતે આપણા શરીરના માળખા પર અને કામ પર પ્રભાવ પાડે છે આપણે પ્લેસબો ઇફેક્ટને સાજુ કરવાની કળામાં જાણ્યું છે પ્લેસબો એવું કંઈક છે જેની કશી અસર હોતી નથી શરીર ઉપર પણ કશી અસર થતી નથી એમ માનીએ છીએ સુગર પિલની જેમ તમે દર્દીને કહો છો કે આ જરા જેટલું જ ઇફેક્ટિવ છે અને શું બને છે કે પ્લેસબોની પણ એવી જ અસર હોય છે મોટી અસર ન હોય તો અસર માટે જરૂરી દવા હોય તેના કરતાં પણ મોટી અસર નથી હોતી તેઓએ શોધી કાઢ્યું છે કે સાજા કરવાની કળામાં માનવીનું મન સૌથી મોટું પરિબળ છે ક્યારેક દવા કરતાં પણ વધારે તમે ધ સિક્રેટના મહત્વ વિશે સભાન થઈ રહ્યા છો એટલે તમે માનવ જાતના કેટલાક બનાવોની અંદર રહેલા સત્યને વધુ સ્પષ્ટતાથી સમજવા લાગ્યા હશો જેમાં તંદુરસ્તીની બાબતોનો પણ સમાવેશ થઈ જાય છે પ્લેસબો ઇફેક્ટ જોરદાર ઘટના છે જ્યારે દર્દીઓ વિચારે છે અને માને છે કે ગોળી એ જ સાજા થવાનો ઉપાય છે તે સમયે તેઓ માને છે તે જ મેળવશે અને તેઓ સાજા થશે જો કોઈ દર્દી એવી પરિસ્થિતિમાં હોય જેમાં તે માંદો હોય અને તેની પાસે વિકલ્પ હોય કે તેનું મન શેનું સર્જન કરે છે તે શોધવા પ્રયત્ન કરે અને સામે દવાનો ઉપયોગ હોય જો તે તીવ્ર પરિસ્થિતિ હશે તો તેનાથી તેમનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં દવાનો ઉપયોગ ડાહપણ ભર્યો છે મનનો ઉપયોગ શું છે તે શોધવાનો નહીં તેથી તમે દવાને નકારવા માંગતા નથી સાજા કરવાની દરેક બાબતની એક જગ્યા હોય છે મન દ્વારા સાજા કરવાની વાત દવાની સાથે સંવાદિત પણ એક કામ કરી શકે જો પીડાનો સમાવેશ થતો હોય તો તે પીડાને દૂર કરવા દવા મદદ કરી શકે છે જે વ્યક્તિને તંદુરસ્તીના મોટા બળ પર વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવા શક્તિમાન બનાવે છે પૂર્ણ તંદુરસ્તી વિશે વિચાર એ એવું કંઈ છે જે કોઈપણ ખાનગીમાં જાતે જ કરી શકે છે ભલે ને તેની આજુબાજુ કંઈ પણ બની રહ્યું હોય અખિલ સૃષ્ટિ વિપુલતાના શ્રેષ્ઠ કૃતિ છે અખિલ સૃષ્ટિની વિપુલતાનો ભાવ અનુભવવા તમારી જાતને ખુલ્લી મૂકી દો ત્યારે તમે આશ્ચર્ય આનંદ ધન્યતા અને બધી મોટી વસ્તુઓ જે અખિલ સૃષ્ટિ પાસે તમારા માટે છે સારી તંદુરસ્તી સારું ધન સારો સ્વભાવ પરંતુ નકારાત્મક વિચારો વડે તમારી જાતને બંધ કરી દો ત્યારે તમે બેચેની અનુભવશો તમે દુખાવો અનુભવશો તમે પીડા અનુભવશો અને તમને લાગશે કે દરેક દિવસ પસાર કરવો પીડાકારક છે આપણી પાસે હજારો પ્રકારના વિવિધ નિદાનો અને દર્દો આવી પડ્યા છે તે નબળી કડીઓ છે તે એક વસ્તુનું પરિણામ છે તાણ તમે સાંકળ પર પૂરતો ભાર મૂકો છો તો તમે સિસ્ટમ પર પૂરતો ભાર મૂકો છો પછી એક જ કડી તૂટી જાય છે બધા સ્ટ્રેસ એક નકારાત્મક વિચારોથી શરૂ થાય છે એક વિચાર રહ્યો પછી વધારે વિચારો આવ્યા પછી જ્યાં સુધી તાણ પ્રગટ થાય ત્યાં સુધી તે આવ્યા કરે છે તાણ એ અસર છે પણ કારણ નકારાત્મક વિચારથી શરૂ થયું તમે જે કંઈ પ્રગટ કર્યું તેનો વાંધો નથી તમે તેને બદલી શકો છો એક નાનકડા હકારાત્મક વિચાર વડે અને પછી બીજા એક આપણી શરીર રચના આપણે કોઈ વાતના પ્રતિભાવ રૂપે રોગ આપે છે આપણી વિચારણા અસંતુલિત છે તેની જાણ કરવા અથવા આપણે પ્રેમાળ અને કૃતજ્ઞ નથી એ કહેવા તેના શરીરના ચિહ્નો અને લક્ષણો કંઈ ભયંકર નથી ડૉક્ટર ડિમાર્ટિની આપણને કહી રહ્યા છે કે પ્રેમ અને કૃતજ્ઞતા આપણા જીવનમાંથી બધા નકારાત્મક ભાવને ઓગાળી નાખશે તમે તે રૂપ ભલે ને તેણે લીધું હોય પ્રેમ અને કૃતજ્ઞતા સમુદ્રને જુદા પાડી શકે છે પર્વતોને હલાવી શકે છે અને ચમકતો સર્જી શકે છે અને પ્રેમ અને કૃતજ્ઞતા કોઈપણ રોગને અદશ્ય કરી શકે છે વારે વારે પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ વ્યક્તિ એ જ્યારે શરીરરૂપી મંદિરમાં કોઈ રોગને પ્રગટ કર્યો છે અથવા પોતાના જીવનમાં કોઈ પ્રકારનું અસુખ પ્રગટ કર્યું હોય તો સાચા વિચાર કરવાથી તેને ફેરવી શકાય છે અને જવાબ પૂરેપૂરો હામાં છે હાસ્ય જ એક શ્રેષ્ઠ દવા છે મને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું મેં સાચે જ મારા હૃદયમાં મારી મજબૂત શ્રદ્ધા વડે માન્યું કે ક્યારનું સારું થઈ ગયું છે દરરોજ હું કહેતી મને સારું કરવા માટે આભાર આગળ અને આગળ અને આગળ હું ગઈ મને સારું કરવા માટે આભાર હું મારા હૃદયમાં માનતી હતી કે મને સારું થઈ ગયું છે હું મારી જાતને એવી રીતે જોતી કે જાણે શરીરમાં કદી કેન્સર ન હતું
મારી જાતને સાજી કરવા મેં જે કર્યું તે હતું કે મજાક ભરી ફિલ્મો જોવી. અમે ફક્ત કરતા એ બધું હતું માત્ર હસવું હસવું અને હસવું. અમારા જીવનમાં કોઈ તાણ આવે તે અને પોસાય નહીં, કારણ કે અમે જાણતા હતા કે તમે જ્યારે સાજા થવા પ્રયત્ન કરી રહ્યા હો ત્યારે તાણ સૌથી ખરાબ વસ્તુ છે. કેથી ગુડમેનની આ સુંદર અને પ્રેરણાદાયી વાર્તા 3 મહિના શક્તિઓ કાર્યરત છે તે બતાવે છે. સાજા કરવા માટે આભારની લાગણીનો પ્રભાવ મેળવવા માટેની શ્રદ્ધાનો પ્રભાવ અને આપણા શરીરમાંથી રોગને ભગાડવા માટે હાસ્ય અને આનંદનો પ્રભાવ. કેથીએ નોર્મન કિઝન્સની વાર્તા સાંભળીને સાજા થવા માટે હાસ્યને સ્વીકારવા પ્રેરણા પામી હતી. નોર્મનને અસાધ્ય રોગનું નિદાન થયું હતું. ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે તેની પાસે જીવવા થોડા જ મહિના બાકી હતા. નોર્મને પોતાની જાતને સાજી કરવા નિશ્ચય કર્યો. 3 મહિનાઓ સુધી તેણે શું કર્યું એ હતું તે હાસ્યસભર મજાની ફિલ્મ જોવી અને હસવું. હસવું એ 3 મહિનાઓમાં રોગ તેમના શરીરમાંથી ભાગી ગયો અને ડૉક્ટરોએ જાહેર કર્યું કે તે સાજો થયો. એ એક ચમત્કાર હતો. પોતે હસતો હતો ત્યારે નોર્મને બધા નકારાત્મક ભાવને મુક્ત કરી દીધો અને તેણે રોગને પણ મુક્ત કરી દીધો. હાસ્ય ખરેખર શ્રેષ્ઠ દવા છે. આપણે બધા આપણી અંદર ગોઠવવામાં આવેલ મૂળભૂત કાર્યક્રમ સાથે આવ્યા છીએ. તે જાતે જ સાજા થવું એમ કહેવાય છે. તમને ઘા થાય છે સાથે સાથે તે વધે છે. તમને બેક્ટેરિયા ઇન્ફેક્શન થાય એ રોગ સામે સુરક્ષા શક્તિની સિસ્ટમ આવે છે. તમે તે બેક્ટેરિયાની કાળજી લે છે અને તે સાજા કરે છે. સુરક્ષા શક્તિ પોતાને જ સાજા કરવા બનાવવામાં આવી છે. જે તંદુરસ્ત ભાવનાત્મક સ્થિતિમાં છે તેવા શરીરમાં રોગ જીવી શકે નહીં. તમારું શરીર દરેક સેકન્ડમાં લાખો કોષોને દૂર કરે છે અને તે જ સમયે લાખો નવા કોષોને બનાવે પણ છે. હકીકતમાં આપણા શરીરના ભાગો મૂળ અર્થમાં લઈએ તો કાયમ બદલાયા કરે છે. બીજા ભાગો થોડા મહિના લે છે, અન્ય ભાગોને થોડા વર્ષો લાગે છે, પરંતુ થોડા વર્ષોમાં આપણામાંના પ્રત્યેકનો નવો નક્કોર ભૌતિક શરીર હોય છે. વિજ્ઞાને સાબિત કર્યું છે તે પ્રમાણે થોડા વર્ષોમાં આપણું આખું શરીર બદલાઈ જતું હોય તો એવું કેમ બને છે કે આપણા શરીરમાં ક્ષીણતા અને માંદગી વર્ષો સુધી શા માટે રહે છે? તે તો ફક્ત વિચારો વડે, માંદગીનું અવલોકન અને માંદગી વિશે આપવામાં આવેલ ધ્યાન વડે સમજવામાં આવે. પરિપૂર્ણતામાં વિચાર કરો. પરિપૂર્ણતાના વિચારો કરો જે શરીરમાં સંવાદિતામય વિચારો છે. તેમાં માંદગી અસ્તિત્વ ધરાવી ન શકે અને તમે પરિપૂર્ણતા અંગે કાળજી લો છો એટલે તમારે તેને તમારા તરફ બોલાવવી જોઈએ. અપૂર્ણ વિચારો આખી માનવતાના અનિષ્ટોનું કારણ છે, જેમાં રોગ, ગરીબાઈ અને દુઃખનો સમાવેશ થાય છે. આપણે નકારાત્મક વિચારો કરીએ છીએ ત્યારે આપણે આપણા અધિકાર ભર્યા વારસાથી આપણી જાતને કાપી નાખીએ છીએ. જાહેર કરો અને ઈરાદો ધરાવો, હું પરિપૂર્ણતાના વિચારો કરું છું, હું ફક્ત પરિપૂર્ણતાને જોઉં છું, હું પરિપૂર્ણતા છું. મેં મારા શરીરમાંથી અકળાઈ અને ચપળતાની કામીને સીધા જ કાઢી મૂક્યા. મેં મારા શરીરને બાળકના શરીર જેવું સ્થિતિ સ્થાપક અને પરિપૂર્ણ જોવાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને દરેક અક્કડ અને દુખતો સાંધો અદેશ્ય થઈ ગયો. મેં રાતોરાત ખરા અર્થમાં આ કર્યું. તમે સમજશો કે ઉંમર વધવાની તકલીફો બધી આપણા મનમાં જ છે. વિજ્ઞાન સમજાવે છે કે આપણે ઘણા જ ટૂંકા સમયમાં સાવ નવું શરીર મેળવીએ છીએ. ઉંમર વધવાની તકલીફ મર્યાદિત વિચારણા છે, તેથી તે વિચારોને તમારા જાગૃત ભાવમાંથી મુક્ત કરો અને જાણી લો કે તમારું શરીર મહિનાઓ જેવડું છે. ભલે ને તમારા મનમાં ગમે તેટલા જન્મદિવસો ભર્યા હોય, તમારા આવતા જન્મદિને તમારી જાત પર એક કૃપા કરો અને તેને તમારા પ્રથમ જન્મદિન તરીકે ઉજવો. તમારામાં ઉંમર વધવા સાથેની તકલીફોને બોલાવવા ન માંગતા હો તો તમારે કેકને 60 કેન્ડલ્સથી છાવરી ન દો. કમનસીબે પશ્ચિમની સોસાયટીએ ઉંમરનો ખ્યાલ દર્ઢ કર્યો છે અને વાસ્તવિકતામાં આવી કોઈ વસ્તુ નથી. તમે પરિપૂર્ણતાથી સ્થિતિવાળી તંદુરસ્તી, પરિપૂર્ણ શરીર, પરિપૂર્ણ વજન અને શાશ્વત યુવાની વિશેનો તમારો રસ્તો વિચારી શકો છો. તમારા સુસંગત વિચારો દ્વારા તમે તેને અસ્તિત્વમાં લાવી શકો છો. તમને કોઈ રોગ હોય તો અને તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને તેના વિશે લોકો સાથે વાત કરો છો તો તમે વધારે રોગવાળા કોષનું સર્જન કરો છો. તમારી જાતને સંપૂર્ણ તંદુરસ્ત શરીરમાં જીવતા જુઓ. ડૉક્ટરને રોગની સંભાળ લેવા દો. લોકોને જ્યારે માંદગી આવે છે તે સમયે એક વસ્તુ તેઓ કરે છે તે એ કે તેઓ વારંવાર તેના વિશે વાતો કર્યા કરે છે. તે એટલા માટે કે તેઓ તેના વિશે બધો સમય વિચાર કર્યા કરે છે. તેઓ માત્ર પોતાના વિચારોને શબ્દનું રૂપ આપે છે.
जो तमने जरा अस्वस्थता जणाय तो तेना विशे वात करो नहीं। जो तमारे ए वधारे न जोईतु होय तो जाणी लो के तमारो विचार जवाबदार हतो अने शक्य होय तेटली वखत वारे वारे कहो, मने आश्चर्यजनक रीते सारू छे, मने खूब ज सारू छे। अने खरेखर तेवो भाव अनुभव तमने सारू लागतु न होय अने तमने केम लागे छे एम कोई पूछे तो आभारवश बनो कि ते व्यक्तिए सारा होवाना विचारोने तमने याद अपावी छे। तमे जे वात इच्छो छो तेना मात्र शब्दो बोलो, तमे तेम करी शको छो एम जो विचारशो नहीं तो तमे कशाने पकड़ी शकशो नहीं। अने तमे तेम करी शको छो ए तमारा विचारों वडे तेने आमंत्रण जेवू छे। लोको पोतानी मांदगी विशे वात करे तेने सांभळवू ते पण मांदगी ने आमंत्रण आपवा बराबर छे। तमे सांभळो त्यारे तमे मांदगी उपर ध्यान केन्द्रित करो छो अने तमे कंईक मांगता तेना पर तमारा विचारों आपो छो अने चोक्कसपणे तेमने मदद नथी करता। तमे तेमनी मांदगीमां शक्ति उमेरो छो। तमे ते व्यक्तिने मदद करवा मांगता हो तो शक्य होय तो सारी वात तरफ वातचीतने वाळो अथवा तमारा मार्गे पड़ो। तमे चालती पकड़ो त्यारे व्यक्तिने स्वस्थ जोवाना तमारा विचारो आपो अने ते जवा दो। आपणे कहीए कि तमारी पासे बे माणसो छे, बन्ने सकिक वातथी ग्रस्त छे, पण एक आनंद पर ध्यान केन्द्रित करवा पसंद करे छे, एक अशक्यता अने आशामां जीवानुं पसंद करे छे। तेना माटे तेणे शा माटे आनंदी अने आभारी बनवू जोईए तेना पर ध्यान केन्द्रित करे छे। हवे तमारी पासे बीजो माणस छे, समान निदान छे पण बीजो रोग पण पीड़ा पर अने हूँ दुखी छूँ तेना पर ध्यान केन्द्रित करवानुं पसंद करे छे। लोको संपूर्णतए शुं खोटू बोले छे अने तेना लक्षणों पर ध्यान केन्द्रित करे छे त्यारे तेने कायमी टकी रहेतुं बनावे छे। मांदा होवामां ते साजा होवा तरफ पोतानुं ध्यान बदलशे नहीं त्यां सुधी साजा थवानी वात बनशे नहीं, कारण के ते आकर्षणनो नियम छे। ज्यां सुधी शक्य छे त्यां सुधी आपणे याद राखीए कि दरेक खराब विचार सारा अर्थमां शरीरमां मूकवामां आवेल खराब वस्तु छे। वधारे सुखी विचार मूलभूत रीते वधारे सुखी एवी बायोकेमिस्ट्री तरफ लई जाय छे। वधारे सुखी अने तंदुरस्त शरीर नकारात्मक विचारो अने ताण शरीरने अने मगजनी कार्यशक्तिनो गंभीर रीते पतन करे छे एम कहेवाय छे। कारण के अपना विचारों अने भावनाओ ज सतत रीते अपना शरीरनो पुनः जोड़ाण पुनः व्यवस्था अने फरीते सर्जन करे छे। तमारा शरीरने संबंध छे त्यां सुधी तमे सुख प्रगट कर्युं छे तेनो कंई वांधो नथी, तमे तेने बदली शको छो। अंदरथी अने बहारथी सुखमय विचारो करवानो अने सुखी होवानो भाव अनुभववानो शुरू करो। सुख होवाथी स्थितिनी लागणी छे, तमारी आंगळी सुखी होवानो भाव अनुभववाना बटन पर छे, अत्यारे तेने दबाओ अने दृढ़ताथी तमारी आंगळी तेना पर दबायेली राखो, भले ने तमारी आजूबाजू गमे ते थतुं होय। शरीरमांथी शरीर रचनाने लगती ताण दूर करो अने पोते ज ते करवा निर्मित छे ते ज शरीर करशे, ते जाते ज साजू थशे। रोगने मुक्त थवा तमारे लड़ाई करवानी जरूर नथी, नकारात्मक विचारोने विदाय आवी ए ज साध सादी प्रक्रिया छे। आ वस्तु तमारे अंदर तंदुरस्तीनी कुदरती स्थिति आववा देशे અને તમારું શરીર જાતે જ સાજું થઈ જશે। મેં કિડનીની સ્થિતિ સુધરતા જોઈ છે, કેન્સરને મટી જતા મેં જોયું છે, દ્રષ્ટિને સુધરતા અને પાછી આવતા મેં જોઈ છે। મેં ધ સિક્રેટની શોધ કરી એ પહેલાં 3 વર્ષથી હું વાંચવાના ચશ્મા પહેરતો હતો। એક રાત્રે સદીઓ પહેલાંના ધ સિક્રેટના જ્ઞાનની શોધ કરી રહ્યો હતો ત્યારે હું જે વાંચતો હતો તે જોવા ચશ્મા શોધ્યા અને મારા રસ્તામાં હું અટકી ગયો। મેં જે કર્યું હતું તેનું મને અચાનક થતા વીજળીના કડાકાની માપક સાક્ષાત્કાર થયો। મેં સોસાયટીનો સંદેશો સાંભળ્યો હતો કે ઉંમર સાથે જોવાની શક્તિ ઓછી થાય છે। મેં લોકોને આગળ હાથ લંબાવતા જોયા છે જેથી કરીને કંઈક વાંચી શકે। મેં ઉંમર વધવા સાથે દ્રષ્ટિ ઓછી થાય છે તે વિશેના વિચારો કર્યા હતા અને એ વાત હું મારા માટે લાવ્યો હતો। મેં તે ઇરાદાપૂર્વક નહોતી કરી પણ મેં તે કર્યું। મેં જાણ્યું હતું કે વિચારો વડે હું જે અસ્તિત્વમાં લાવ્યો હતો તે બદલી શકાય છે, તેથી મેં તરત જ હું 21 વર્ષનો હતો ત્યારે જોતો હતો તેમ સ્પષ્ટ જોવાની કલ્પના કરી। મેં મારી જાતને અંધારી રેસ્ટોરન્ટમાં વિમાનમાં અને મારા કોમ્પ્યુટર પર સ્પષ્ટપણે જોઈ શકું છું, હું સ્પષ્ટપણે જોઈ શકું છું। મેં સ્પષ્ટપણે જોઈ શકવાની શક્તિ બદલ આભાર અને ઉત્તેજનાની લાગણીઓ અનુભવી। 3 દિવસમાં મારી દ્રષ્ટિ પુનઃપ્રાપ્ત થઈ ગઈ હતી અને હવે મારી પાસે વાંચવાના ચશ્મા નથી, હું સ્પષ્ટપણે જોઉં છું। ધ સિક્રેટના એક શિક્ષક ડૉક્ટર બેન જોન્સનને મેં શું કર્યું હતું તેના વિશે કહ્યું ત્યારે તેણે મને કહ્યું, તમને સમજાય છે કે તમારી આંખોને એ 3 દિવસો માટે કરવા માટે શું થયું હતું?
મેં જવાબ આપ્યો ના અને ભગવાનનો આભાર કે મને ખબર નહોતી જેથી કરીને વિચાર મારા મનમાં નહોતો મને માત્ર ખબર હતી કે હું તે કરી શક્યો અને એટલું જ કે હું તેને ઝડપથી કરી શક્યો ડૉક્ટર જોન્સન પોતાના શરીરમાંથી અસાધ્ય રોગને નિર્મૂળ કરી શક્યા તેથી મારી દ્રષ્ટિ સારી થવાની વાત મારા માટે તેમની ચમત્કારની વાતની તુલનામાં કંઈ ન લાગી હકીકતમાં મારી દ્રષ્ટિ પાછી મળે તે રાતોરાત થાય એવી અપેક્ષા મેં રાખી હતી તેથી 3 દિવસ મારા માટે ચમત્કાર ન હોત યાદ રાખો કે અખિલ સૃષ્ટિમાં સમય અને કદનું અસ્તિત્વ નથી હોતું નાની ફૂલીને સાજી કરીએ તેના જેવું રોગ મટાડવો એ છે પ્રક્રિયા એકસરખી છે તફાવત તો આપણા મનમાં છે તેથી કોઈ દરદને તમે તમારા તરફ આકર્ષિત કર્યું હોય તો તમારી મનમાંથી ફૂલીના કદમાં તેને દૂર કરો બધા નકારાત્મક વિચારો જવા દો અને પછી તંદુરસ્તીની પરિપૂર્ણતા પર ધ્યાન કેન્દ્રિત કરો કશું પણ અસાધ્ય નથી હું કાયમ માટે કહું છું કે અસાધ્યનો મતલબ છે અંદરથી સાધ્ય હું માનું છું અને જાણું છું કે કશું પણ અસાધ્ય નથી સમયની કોઈ ક્ષણે કહેવાતા દરેક અસાધ્ય રોગ મટી ગયા છે મારા મનમાં અને હું જેનું સર્જન કરું છું તે વિશ્વમાં અસાધ્ય અસ્તિત્વ ધરાવતું નથી આ વિશ્વમાં તમારા માટે પુષ્કળ જગ્યા છે તેથી આવો અને જે અહીં છે તે બધા મારી સાથે જોડાઈ જાઓ તે વિશ્વ એવું છે જેમાં ચમત્કારો બનવા એ કાયમની વાત છે તે વિપુલતાથી પૂરેપૂરું ધરાવે છે સ્વર્ગ જેવું જણાય છે ખરું ને તે એમ જ છે તમે તમારી જિંદગીને બદલી શકો અને તમારી જાતને સાજી કરી શકો છો લેખક અને આંતરરાષ્ટ્રીય વક્તા મોરિસ ગુડમેન મારી કહાણી March 10, 1998 રોજ શરૂ થાય છે આ દિવસે ખરેખર મારી આખી જિંદગીમાં પરિવર્તન લાવી દીધું તે એ દિવસ છે જેને હું કદી ભૂલીશ નહીં વિમાનમાં હું પડી ગયો અંતે હું હોસ્પિટલમાં પક્ષઘાતની સ્થિતિમાં હતો મારી કરોડરજ્જુ કચડાઈ ગઈ હતી મારા કરોડરજ્જુનો પ્રથમ અને બીજો મણકો તૂટી ગયો કશું પણ ગળવાની ક્રિયા નાશ પામી હું ખાઈ કે પી શક્યો નહીં મારો પેટ અને પેડું વચ્ચેનો પડદો નાશ પામ્યો હું શ્વાસ લઈ શકતો ન હતો જે કંઈ બધું કરી શકતો હતો તે મારી આંખો મિચકારી શકતો હતો અલબત્ત ડૉક્ટરોએ કહ્યું કે બાકીની જિંદગી હું વનસ્પતિ માફક જીવીશ જે બધું હું કરી શકીશ તે મારી આંખ મિચકારવા શક્તિમાન હોઈશ મારા વિશે જે ચિત્ર તેમણે જોયું તે એ હતું પરંતુ તેમણે શું વિચાર્યું તેનો કોઈ વાંધો ન હતો મેં શું વિચાર કર્યો એ મહત્વનું હતું મેં મારી જાતને સામાન્ય વ્યક્તિ ખરીથી બની ગયો હોય તેમ ચિત્રિત કર્યો હોસ્પિટલમાંથી ચાલીને બહાર આવતો હોય તેમ ચિત્રિત કર્યો દવાખાનામાં જે માત્ર કામ મારે કરવાનું હતું તે હતું મારા મન સાથે અને એક વખત તમારું મન સાબુત થઈ ગયું તો પછી તમે વસ્તુઓને ફરી તેની જગ્યાએ મૂકી શકશો મને રેસ્પિરેટર સાથે બાંધી દીધો હતો અને તેમણે કહી દીધું હતું કે હું કદી મારી જાતે શ્વાસ લઈ શકીશ નહીં કારણ કે મારા પેટ પર પેડોની વચ્ચેનો પડદો નાશ પામ્યો હતો પરંતુ નાનકડો એવો અવાજ મને કહી રહ્યો હતો ઊંડો શ્વાસ પામ્યો હતો પરંતુ નાનકડો એવો અવાજ અને મને કહી રહ્યો હતો ઊંડો શ્વાસ લે ઊંડો શ્વાસ લે અને આખરે હું તેમાંથી મુક્ત થયો તેઓ વાત સમજાવી શક્યા નહીં કોઈ પણ વસ્તુ મારા મનમાં આવે અને તે મારા ધ્યેય કે મારા મનમાં રચેલ સ્વપ્નથી મને વિચલિત કરે એ મને પોસાય તેમ ન હતું મેં નાતાના દિવસે દવાખાનામાંથી ચાલીને બહાર નીકળવાનું ધ્યેય નક્કી કર્યું હતું અને મેં કર્યું હું હોસ્પિટલમાંથી મારા બંને પગ ઉપર ચાલીને બહાર આવ્યો તેઓએ કહ્યું તે કરી શકાય તેમ ન હતો તે દિવસ એવો છે જેને હું કદી ભૂલી ન શકું જે લોકો અત્યારે બહાર બેઠા છે તેમના માટે માઠું લાગે તેવી વાત છે જો હું મારી જિંદગીનો સાર આપું અને બીજા લોકો જ પોતાના માટે કરી શકે તેનો સાર આપું તો તેથી આટલા થોડા શબ્દોમાં તેનો સાર આપું છું માણસ જેના વિશે વિચારે છે તે એ બની શકે છે મોરિસ ગુડમેન ચમત્કારી માનવી તરીકે જાણીતા છે તેની વાર્તા ધ સિક્રેટ માટે પસંદ કરાઈ કારણ કે માનવીના મનને અથાગ અને અમર્યાદિત ક્ષણતાને દર્શાવે છે મોરિસ પોતે જે વિચારવાનું પસંદ કરતા હતા તેને મૂર્ત કરવાની પોતાની અંદર રહેલ શક્તિને જાણતા હતા દરેક વસ્તુ શક્ય છે મોરિસ ગુડમેનની વાર્તા હજારો લોકોને પાછી તંદુરસ્તી મેળવવા પોતાની રીતે વિચારવા કલ્પના કરવા અને અનુભવવા પ્રેરણા આપે છે પોતાના જીવનની સૌથી મોટી ચેલેન્જને જીવનની સૌથી મોટી ભેટમાં તેને પરિવર્તિત કરી ધ સિક્રેટ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારથી અમને ધ સિક્રેટ જોયા પછી બધા પ્રકારના રોગો લોકોના શરીરમાંથી મટાડી દેવામાં આવ્યા
તેની ચમત્કારી વાર્તાઓનો અમારી પાસે ખૂબ મોટો ઢગલો થઈ ગયો છે। તમે માનો છો ત્યારે બધી વસ્તુ શક્ય છે। તંદુરસ્તીના વિષય પર ડોક્ટર બેન જોન્સનના આ તેજસ્વી શબ્દો તમારી પાસે રાખવા મને ગમશે। આપણે હવે ઉર્જાની દવાના યુગમાં પ્રવેશી રહ્યા છીએ। અખિલ સૃષ્ટિમાં દરેક વસ્તુની ફ્રીક્વન્સી હોય છે અને તમારે જે કંઈક બધું કરવાનું છે તે છે ફ્રીક્વન્સીને બદલવી અથવા વિરોધી ફ્રીક્વન્સીનું સર્જન કરવું। તે વિશ્વમાં કંઈ પણને બદલવા માટે ખૂબ જ સરળ છે। તે રોગ હોય અથવા ભાવનાત્મક બાબત હોય કે પછી તે ગમે તે હોઈ શકે, તે બહુ મોટી વાત છે। આપણે જોઈ હોય તેવી વસ્તુઓમાં તે સૌથી મોટી બાબત છે। પ્લેસબો ઇફેક્ટ એ આકર્ષણનો નિયમ કઈ રીતે કામ કરે છે તેનું એક ઉદાહરણ છે। દર્દી જ્યારે ખરેખર માને છે કે ટેબ્લેટ સાજા કરી દેશે ત્યારે તે જે માને છે તે મેળવે છે અને સાજો થઈ જાય છે। પરિપૂર્ણ સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું તે એવી કઈ બાબત છે જે બહાર ગમે તે બનતું હોય છતાં આપણે અંદર બધું કરી શકીએ છીએ। હાસ્ય આનંદને આકર્ષે છે, નકારાત્મક ભાવને મુક્ત કરે છે, ચમત્કારિક રીતે સાજા થવા તરફ દોરી જાય છે। રોગ વિચાર વડે માંદગી વિશેના અવલોકન અને માંદગી તરફ આપવામાં આવતા ધ્યાનને લીધે શરીરમાં સ્થિર થાય છે। તમે જરા અસ્વસ્થ હો તો તેના વિશે લોકો પોતાની માંદગીના વાત કરે છે, તે તરફ ધ્યાન આપો છો તો તમે તેઓની માંદગીમાં શક્તિ ભરો છો। તેના બદલે સાચી વાત તરફ વાતચીતને વાળો અને તે લોકો ખૂબ જ જોરદાર સ્વાસ્થ્યમાં હોય તેવા વિચાર કરો। વધતી જતી ઉંમરની માન્યતાઓ બધી આપણા મનમાં હોય છે, તેથી તે વિચારોને તમારા અંતરમાંથી મુક્ત કરી દો। તંદુરસ્તી અને શાશ્વત યુવાની પર ધ્યાન કેન્દ્રિત કરો। સમાજના રોગો અને વધતી ઉંમરની તકલીફો વિશેના સમાજના સંદેશાઓ તરફ ધ્યાન આપો ને નકારાત્મક સંદેશાઓ તમારી કોઈ રીતે સેવા નહીં કરે। થેન્ક યુ।